नमो अरिहंतार्णम्, नमो सिद्धार्णम्, नमो आयरियाणम्, नमो वज्जायाणम्, नमो लोये सद्वसाहूनम्, एसो पंच नमुकारो सवपावपनासनो मंगलानंच सव्वेसिं पदमं हवै मंगलम्। एसाम गिरं समुपजीव्य सुसिद्ध विद्या मस्मिन् सुखे न गहने सिपथि प्रवृत्तः ते सूरयो मयि भवन्तु कृत प्रसादा। श्री सिद्ध सेन हरिभद्र मुखा सुखाय। अपने आजना शिबिरना बीजा स्वाध्याय नु मंगलाचरण पूज्य यशो विजय महाराज नु मंगलाचरण छे। एषां गिरं समुपजीव्य सुसिद्ध विद्या। यशो विजय महाराज एमना अनुभव माथी प्रकाशे छे। ये कहे छे कि आपणी पूर्वे थई गयेला जे महापुरुषो छे एमनी वाणी मां एक बळ छे। उन्हें तमें समझवानो प्रयत्न करी, तमें जो ये बलमा तमारी जात ने प्लग करो ना, तो तमारा में स्पिरिट पावर एक स्पिरिचुअल एनर्जी अपनी अंदर आवे छे। ये ताम गिरम एमनी वाणी ने लीधे, समझे मारा कहे छे एमनी वाणी ने लीधे आ महापुरुषो नी मारी पहला थई गयेला महापुरुषोनी वाणीना बलने लीधे ए सामगिरम समुपजीव्य केवाई हता महापुरुषो सुसिद्ध विद्या। शू शब्द वापर्यो छे, एमने विद्याने सिद्ध करी छे। अमे कोई दाड़ो प्रामाणिक प्रयत्न कोई विद्या सिद्ध करवानो कर्यो आ महापुरुषोए करी छे। तमे एनी प्रत्ये रिसेप्टिव सेल्फ, तमे एनी प्रत्ये ग्राहकता रिसेप्टिविटी तमे एनी प्रत्ये राखो हाँ, के एमनी ए शक्ति अमारी पात्रता नथी पण अमारा मां आवे। यशोजी महाराज कहे छे के एने लीधे हाँ अमारी अंदर तलवार नी धार पर चालवा जेवू आ भगवाने कहेलू जे मुनि जीवन छे। मुनि जीवन तलवार नी धार पर चालवा जेवू सामान्य नथी। कपड़ा बदली लेवाथी मुनि कहेवातू नथी, ए माटे ए रीते जीववू पड़े। तो ए कहे छे मत्स्मिन सुखे न गहने सुपथी प्रवृत्त। अध्यात्मना आ गहन चढ़ाण ऊपर एसेंट ऊपर अमे सुख पूर्वक ऊंचे चढ़ी रहा छी। तमे जजो उड़े जवानो प्रयत्न करजो कई ए श्रद्धा मात्र थी। ओहो हो आ महात्माओ ने वाणी मां बल रहेलू छे। स्वाध्याय ने लीधे अमे ए महात्माओनी वाणीनू अमृत पी रहा छे। अत्मिन सुखे न गहने सुपथी प्रवृत्त। आ पथ ऊपर धार तरवारनी सोहिली दोहिली चौदमा जिनतनी चरण सेवा। आलतगंजी महाराजे कह्यू भगवान नो साधु धर्म तलवार ने धार पर चालवानो छे। तलवार ने धार नो साधु धर्म है।
તમે કાં તો સ્વીકારી શકો, ના સ્વીકારી શકો ને ના પાડો કે ભાઈ અમે અસત્ય છીએ, અમે નથી સ્વીકારી શકતા. શું આ એવો માર્ગ છે? યશો વિજય મહારાજ 350 વર્ષ પહેલાં કહે છે કે અમે આ માર્ગ ઉપર પ્રસન્ન ચિત્તે સુખપૂર્વક અહીં રહે રહે હેમચંદ્રાચાર્ય મહારાજે કહ્યું, તમે મોક્ષ મોક્ષ શું કરો છો, સાત રાજલોક દૂર રહેલા એવા અમે અહીં રહે રહે મોક્ષનો અનુભવ કરીએ છીએ. કઈ 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 વાત, તમે વિચાર તો કરો. હું ભગવાને કહેલું એ છઠ્ઠું ગુણ સ્થાન અહીં રહે રહે મોક્ષનો અનુભવ કરાવી છે. ના મસ્મિન સુખેન ઘનેસી પથી પ્રવૃત્ત તે સુરયો મય ભવંતુ કૃત પ્રસાદા. એ મહાન સુરયો એટલે ધ ગ્રેટ સન્સ, એ મહાન સૂર્યો અને સુરયો એ પૂર્વે થઈ ગયેલા મહાન આચાર્ય ભગવંતો સત્યસેન દિવાકર અને હરિભદ્ર જેવા, એ એમની કૃપા એમની કરુણા અમે ઈચ્છીએ છીએ, અમે એમની પ્રત્યે રિસેપ્ટિવ છીએ. તે સુરયો મય ભવંતુ મારા ઉપર કૃત પ્રસાદા, પ્રસાદ વરસાવનારા થાવ. કોણ? શ્રી સિદ્ધ સેન હરિભદ્ર મુખા સુખાય. કેટલા નામ લઈએ અમે, એ ઉપકારીઓના કેટલા નામ લઈએ. જીન ભદ્રગણી ક્ષમાત્રમાન બપ્પ ભટ્ટાચાર્ય કોના લઈએ અને કોના મૂકીએ? અમે અહીંયા માત્ર બે જ નામ લઈએ છીએ, શ્રી સિદ્ધ સેન હરિભદ્ર મુખા સુખાય. એ અમારા અધ્યાત્મના સુખ માટે થાવ. આપણે અભય કુમારની એ કથા પૂરી કરીએ છીએ અત્યારે. અને રિસાઈ ગયેલો એવો એ સૈનિક કુમાર બેનાતટ નગર આવી પહોંચ્યો. ભૂખ્યો તરસ્યો, પ્રવાસથી થાકી ગયેલો, કોની દુકાને જઈને બેઠો? કોઈ સજ્જનની દુકાનના બહારના ખૂણા ઉપર બેઠો. સમજા કે નહીં? પેલાની ઘરાકી વધવા લાગી. એ જે ધનાવર શેઠ હતા બેનાતટ નગરની અંદર રહેલા એ ધનાવર શેઠ, સમજુ, પુણ્યશાળી વ્યક્તિઓના પગલાથી પરિસ્થિતિ અનુકૂળ થઈ જાય, પરિસ્થિતિ અનુકૂળ થઈ જાય. એની ઘરાકી એટલી વધવા લાગી કે કોઈ દાડો આટલા દિવસમાં આટલા બધા ઘરાકો, આટલી બધી મોંઘી ચીજો, ખેતર કસ્તુરી બરાસ એવી ચીજો વેચતા હતા, ખરીદવા આવ્યા નહોતા. કોઈ આટલું આપો આટલું આપો. અને શ્રેણી કે પડીકા બાંધવામાં પૈસા લઈને શેઠને આપવામાં મદદ કરવા માંડી. દરરોજ 12 વાગે 12:15 વાગે 12:10 કમે શેઠ દુકાન બંધ કરી ભોજન કરવા જતા. 2 વાગી ગયા. દારો નહોતો એટલો વકરો થયો. શેઠે તરત જ, કારણ કે શેઠને મદદની જરૂર હતી, શેઠે એને પૂછ્યું, હા ભોજન માટે પધારો કે? શરીકને તો ક્યાંય એને ભોજન કર્યું એ નહોતું. 3 દિવસનો પ્રવાસ કરીને આવ્યો ને ત્યારે કર્યું એ નહોતું, પણ ભોજન નહોતું કર્યું, એનો શોક હતો નહીં. આપણે કથાની આરપાર જઈએ છીએ. હું તમને અહીંયા કથા તમે બધા જાણો છો, અભય કુમારની કથા કોને ખબર નથી? કથા માત્ર જાણવાની નથી, કથા અનુભવવાની છે, અનુભવવાની. મને તમે જો 3 દાડા ભૂખ્યા હઈએ તો હું આમ થાવ વેવલા જેવો થઈ ગયો. અરે 3 દાડા પેલા ને દેખાય સામે, હા કે તકલીફ છે તમને, ખાવાનું વચ્ચે મંગાવવું હમણાં, હા
હું તંદાડોનો ભૂખ્યો નથી. પ્રમોદાબેને ચિંતા કરવાની જરૂર નથી. તમે સમજ્યા ને? હા, નહીં તો અમને અંદરથી પેલો ડબ્બો આવ્યો હતો. ચંદ્રકાંતભાઈએ કીધું એમ હું જ કહેત કે ડબ્બો ખોલો ભાઈ, અંદર શું છે. પ્રસન્ન હતો ત્રણે. ચાવી છે, તમે ચાવીમાં જોયું. ખોલી ઉઘાડી નાખતે જીવન. તમને એક કથા હશે ને એની અંદરથી તમને તમને બે ત્રણ પાંચ સાત ચાવી મળી જશે. કથા તમારી સામે એટલે આવે છે. કથાને કંઈ તમને કહેવું છે? મેં તમને કહ્યું એમ દુનિયામાં કોઈ એક્સિડન્ટ બનતો નથી. જે દ્રશ્ય તમને જોવા મળે, દ્રશ્ય જોવા મળે, હા, એ દ્રશ્યને કંઈ કહેવું છે મને. અને જીવનમાં આપણા અનુભવમાં જે આવે, પુષ્કળ નફો થઈ જાય ના ધારે હોય એટલો, એને કંઈ કહેવું છે. આ નફામાં આપણે કોઈનો ભાગ વિચાર્યો છે? કાતો મોટું નુકસાન આવી જાય એને કંઈ કહેવું છે? કે નુકસાનના બીજ તમે પહેલાં વાવ્યા હતા? વાવ્યા હોય તો જ ઉગે, નહીં તો ઉગે નહીં. અકસ્માત અહીંયા ક્યાંય કંઈ બનતો નથી. ભગવાને ભગવાને એની ચાવીઓ ભગવતી સૂત્રમાં ગૌતમ સ્વામીના 36,000 પ્રશ્નોમાં આપી છે. હે ગૌતમ, વાછડું જેવી રીતે 10,00,000 ગાયોમાં પોતાની માને શોધી કાઢે છે, મને અને તમને 10 ગાયો હોય તો સરખી લાગે, કે 10 કબૂતર અહીંયા ચણ ચણતા હોય તો સરખા લાગે. હા હા, પરંતુ વાછડો 10,00,000 ગાયોમાં પોતાની માને શોધી કાઢે છે, તેમ કર્મ અનંતા જીવોમાં પોતાના કરનારને શોધી કાઢે છે. મારું કર્મ મને જ આવીને વળગવાનું છે, ધ્યાન રાખજો તમે. અને એટલે એ ચાવી બતાવે છે, તમે દુર્ભાવ કરતા સાવધ રહો. તમે એટલે કહો તમે બી કોન્શિયન્ટર થઈ, મને દુર્ભાવ નથી કરવો. તમને આવીને કોઈ કે, આ ભાઈ આવીને મને કે, કિરણભાઈ પેલા તમારા માટે મળ્યા ને મને મને એટલી નારાજ, હું કહું મારે સાંભળવું નથી. તમે કહેતો શું હતું, શું કહેતા હતા એ? તમે મને કહેવા માટે ના પાડું, તમે કહેતો નથી. એમનું કલ્યાણ થાવ હું પ્રાર્થના કરું છું. તમે કહો પણ ના, સાંભળવું જોઈએ તમારે. તમારે સાવધ બનવાની જરૂર છે. મને બનવું નથી કોઈના નેગેટિવ માટે, મને સાવધ બનવું નથી. તમે કહ્યું ને વધારે સારું કર્યું, કારણ કે હું વધુ પ્રાર્થના કરીશ. રાત્રે 12:30-11 પછી હું જે ધ્યાન કરું છું ને એમાં એમને સામેલ આવીશ, કે ભગવાન પહેલું મારું કલ્યાણ પછી કરજો, એનું પહેલાં કરજો. આ તમે સાવધ થઈ શકો. બસ બન્યું એ પ્રસન્ન હતો. એ તો ધનાવસે સાથે લઈ ગયા ને, ધનાવસે જે પૂછ્યું પણ ને, શાસ્ત્રમાં આવે છે, શાસ્ત્રમાં આવે છે. હા, ક્ષણિકે એકવાર પૂછ્યું કે તમે મારું કુળ, મારું નામ, મારું ગોત્ર પૂછતા નથી. હા, ધનાવસે એટલે જવાબ આપ્યો, હા, તમારા પગલાં, તમારું ગોત્ર, તમારું કુળ, તમારું પુણ્ય કહી રહ્યા છે. બસ બન્યું એ સમજા ને, રોકાઈ જાઓ અહીંયા. મને તમે ઉપયોગી થતો. ક્ષણિક રોકાઈ ગયો હતો. રાત્રે ક્ષણિક તો જાગતો હતો. હા, કારણ કે શાસ્ત્રમાં એ કહ્યું છે, અજાણી જગ્યામાં, અજાણ્યા ઘરમાં, અજાણ્યા જંગલમાં જાગશે, જીવશે, ઊંઘશે, મરશે. કેટલી કથાઓ, જાગશે, જીવશે, ઊંઘશે, મરશે. ના, હું તમને વિક્રમ રાજાની 32 પૂતળીઓની સમજાને 8 વર્ષ પહેલા કીધેલી કથાઓ જો યાદ કરું ને, વારંવાર આવે છે કે જાગશે, જીવશે. ના, તમારી જાણીતી જગ્યા ન હોય ત્યાં કોઈ દાડો ઊંઘવું નહીં, જાગવું. વિક્રમ ક્ષણિક જાગતો હતો. હા, ભાભી અને નણંદ બે વાતો કરતા હતા.
સેઠને દીકરો હતો એની વહુ હતી અને એક યુવાન દીકરી હતી નંદારામની. તો ભાભી કહી રહી હતી કે તો શું તમારે મોટો રાજા મહારાજા સમજ્યા ને રાજગ્રહીનો કુંવર શ્રેણી એની સાથે લગ્ન કરવા જે કે આટલા જણ આવે છે આ પાડતા નથી. એના મોઢામાંથી નીકળી ગયું, હા લગ્ન કરી તો શ્રેણી સાથે કરી. શ્રેણી ને ધ્રાસકો પડ્યો, આફત આવી અનુકૂળ બને ચાવી જુઓ, અનુકૂળ બને ને પુણ્યશાળી ને આફત લાગે. અનુકૂળ હતું એમાં પેલી તો કોઈ પોતે જે શેઠને ત્યાં આ આજે સવારે ઘડાકી જોઈ હતી ને એ શેઠની દીકરી પરણવા તત્પર છે, તો મનમાં લાગ્યું આ તો આફત આવી. ના એ આવે છે સમજ્યા ને. કપિલ વસ્તુના રાજકુમાર શું સિદ્ધાર્થને દાસીએ સમાચાર આપ્યા, હા રાણી યશોધરાએ પુત્રને જન્મ આપ્યો. બેઠેલા એવા સમજા સિદ્ધાર્થ, હું ગૌતમ બુદ્ધની વાત કરું છું, ઊભા થઈ ગયા. એને કહ્યું અરે રે હવે એક નવું બંધન તોડવાનું આવ્યું, હા મને મારા દીકરાના દીકરાને દીકરો આવે ને ખુશી થાય, પહેલા વેચજો. હા બુદ્ધ એ બુદ્ધ હતા, એ ગૌતમ બુદ્ધ એટલે બન્યો. અહીંયા ક્ષણિકને થયું કે અરે રે વહેલામાં વહેલું આ જગ્યા છોડવી જોઈએ. ના એ શાસ્ત્રમાં વારંવાર આવે છે, ધ્યાન કરનાર યોગીઓની સામે અપ્સરાઓ આવતી. તમે અપ્સરાઓ એટલે સવારે મેં જેમ કહ્યું તું ને, હા એવી રીતે કોઈ સંસારની હોય એવી સ્વર્ગની સ્ત્રીઓ નહીં સમજતા, એ આવા લોભામણા લપસી જવાય સમજ્યા ને. એવી ઓપોર્ચ્યુનિટી એવા પ્રસંગો છે, બન્યું એ બન્યું. વિચાર કરતો હતો કે સવારે ઉઠીને શું કરવું, એટલામાં તો અંદરનો દરવાજો ખુલ્યો અને પેલી જુવાન છોકરી એને મોટો દરવાજો ખોલીને બહાર નીકળી ગઈ. ભાભી તો ઊંઘી ગઈ. નંદાને લાગ્યું હા શ્રેણીક તો મળે એમ નથી, શ્રેણીક ક્યાંથી મળે, કૂવામાં પડીને આપઘાત કરું તો આવતે ભવે કદાચ મળે. કારણ કે એક વસ્તુની માન્યતા હતી કર્મ વિજ્ઞાન પ્રમાણે, ડીપલી ડીપ તમે કોઈ પોઝિટિવ ભાવ લઈ અને જો મૃત્યુ પામો ભાવાકાર લે છે, ભાવાકાર લે છે સમજ્યા ને. સ્યુસાઈડ કરનારાઓ જે આપઘાત કરે છે ને નેગેટિવ ભાવ લઈને કરે છે, એમને ફિયરનો ભાવ હોય છે, અરે રે ભારે નુકસાન કર્યું છે, લેણદારો શું કરશે, કુએ પડ્યું. આ એ વાત નથી, આ ભાવમાં જેની સિદ્ધિ થાય એમ નથી. એમાં જો ડીપ કોન્સન્ટ્રેટેડ ભાવ હું કરું, સંભવ છે કે કર્મરૂપે આકાર લેશે. શરીરને આશ્ચર્ય થયું, આ પેલી છોકરીનો અવાજ છે, અવાજ હતો એ જ આ છોકરી કે જે હા શ્રેણીકને પરણવા માગે છે. પેલી બહાર નીકળી મધ્યરાત્રે ક્યાં જાય છે, હું તો પાછળ ગયો, પેલી કુવા પાસે ગઈ. શ્રેણી આવી, શ્રેણીકે પાછળથી જઈને હાથ પકડ્યો, પેલી એ કીધું છોડી દે અડે છે મને. એને જોયું કા તો ગઈકાલનો પિતા લગાવતા એ મહેમાન હતો, હા એને અપમાન કરી નાખ્યું, મને હાથ નહીં લગાડ. એને કહ્યું હું મારી ઈચ્છાથી કૂવામાં પડું છું, હા કારણ કે પેલી એક પહેલાંએ પૂછ્યું તારે શું છે, એ કે મારો એ ભાવ છે કે સૈનિક જોડે લગ્ન કરું. અને કીધું હું સૈનિક છું, માનું નહીં, અરે અરે રસ્તે ચાલતો કહે કે હું સૈનિક છું, માની લઈએ. અમે ગંગા ગયે ગંગાદાસ ને જમના ગયે જમનાદાસ. મેં કહ્યું ને હા સમજ્યા ને, ઓગો હાથમાં લીધો હોય તો અમે કમાત્રા દઈએ. એને તમે ક્રેડેન્શિયલ પૂછ્યા કોઈ જાણો, હા અહીં આવે ને કોઈ મળી જાય મધ્યરાત્રિએ
હા હું સિમંદર સ્વામી છું, પગે લાગ્યા આપણે. અરે કે સાહેબ કે વૈજ્ઞાન, મારા ખિસ્સામાં આ ડોલરની નોટ છે, નંબર કહી શકશો તો માનું. તમે કેસ કેસ કર્યો કે ન કર્યો? તમે ટેસ્ટ કેસ કરજો. હા, કોઈ કહે ને સિમંદર સ્વામી તમે માની લો, શું બને નહીં. મેં તમને ઘણી વાર એ કહ્યું છે, ઘણા મને મળતા નથી થતા, કે આપણે પોચારે કિરણભાઈ ગુરુની પરીક્ષા કરવાની હોય, એટલે આ 7 વખત કરવાની હોય. ત્રિભુવન ભીમજીમાંથી હીરાનો દાગીનો લઈએ ને તો મારા સ્નેહી હોય તમને બતાવું. ભાઈ જુઓ તો ખરા, 10% વધારે લે તો વાંધો નહીં, ખોટા નથી લે. સોનું લઈએ, સોનું તો બતાવીએ, ગુરુ કરીએ તો બતાવીએ ને, કંઠી બંધાવી દઈએ. તમે ડીપ જજો, એને પૂછો કે તારીફ તને ખબર છે, શનિકની કોઈ નિશાની? એને કહ્યું એના બંને પગમાં પદ્મ છે. એને કીધું ચંદ્રના પ્રકાશમાં તું જોઈ લે, મારા બંને પગમાં પદ્મ છે. એને ખાતરી થઈ. ખાતરી થયા પછી બંને ગાંધર્વ વિવાહ કર્યા. શનિકે કહ્યું તારા પિતાની જો સંમતિ નહીં હોય હા તો હું આ લગ્ન સ્વીકારીશ ને. તારા પિતાનો મહેમાન થઈ હું આ પગલું ભર્યું એ વ્યાજબી નથી. ધનાવર શેઠ પ્રસન્ન હતા, સમજ્યા. એ વખતે પહેલી વાત થઈ. એને ધનાવર શેઠને પૂછ્યું કે તમે કન્યા જેવી કન્યા આપો ને, મારું કુળ પૂછતા નથી. હા, એ વખતે ધનાવર શેઠે કહ્યું તમારા પગલાથી મેં તમારું કુળ પારખી લીધું. મને વિસ્તાર નથી કરવો, બધો વહીવટ સોંપી દીધો ધનાવર શેઠે. શું દુકાને ચલાવતો હતો ધનાવર શેઠને થયું, સમજાને, આવો પુણ્યશાળી એનું કુળ પૂછીને કામ શું છે. અને બન્યું એ બન્યું. એક દાડો દુકાન ઉપર એ બેઠેલા, સમજાને, અને રાજગૃહથી સાંઢણીઓ આવી પહોંચી. 2 સાંઢણીઓ ઉપરથી મંત્રીઓ ઉતર્યા અને દુકાનમાં જઈને એમને કહ્યું હા પ્રસેનજીત રાજા મૃત્યુશૈયા પર પડેલા છે, તમને રાજા બનાવવાના છે, અમે તમને લેવા માટે આવ્યા છે. સમજા કે શણી ઉભા થયા, નંદા પાસે આવ્યા. નંદા પાસે આવીને કહ્યું એમને શું હું જઈશ, મારે જવું છે, સમજા ને. નંદા સગર્ભા એમને કહ્યું નંદાને કે જો દીકરી આવે તો આ 5 રત્ન હું તને આપું છું. 1 રત્નથી એનો વિવાહ પ્રસંગ પતાવી બાકીના 4 રત્નો એને આપી દેજે. અને જો દીકરો આવે તો મારી આ તલવાર આપજે. જો પૂછે કે મારો બાપ કોણ છે હા તો આ મેં લખેલી ચિઠ્ઠી મારા હસ્તાક્ષર, સમજ્યા ને. એ ચિઠ્ઠી એ શાસ્ત્ર છે કે અંદર મનમાં થાય આપણને કે આપણો બાપ કોણ છે. ના બન્યું, બસ એ બન્યું, ચાલી ગયા ઊંટ પેલા સાથે ત્યાં. હા, અહીંયા 13, 14, 15, 16, 17 વર્ષનો અભયકુમાર થયો, બધા ખીજ. અભયનો જન્મ થયો. અભયનો જન્મ કઈ રીતે થાય તમે જુઓ. મેં તમને કહ્યું પરમ આનંદની વૃત્તિ આધ્યાત્મના માર્ગ ઉપર જેને ગતિ કરવી છે, શ્રેણી કરનાર એવા શ્રેણી કરનાર એની સાથે સંબંધમાં અંદર બંને મળવા જોઈએ, આપણી અંદર મળવા જોઈએ, ત્યારે અભય જન્મે છે. ફિયરલેસનેસ એ વખત જન્મે. અને અભય જો જન્મે, અભયના જન્મ્યા પછી, અભયના રાજગૃહમાં આવ્યા પછી ભગવાને, ભગવાન રાજગૃહમાં પ્રવેશ કર્યો, ત્યાં સુધી ભગવાન આવે નહીં. ભગવાનને કેવળ જ્ઞાન પહેલા થઈ ગયું હતું, કારણ ભગવાન રાજગૃહે આવ્યા નહોતા. કારણ અભય રાજગૃહ આ છે, આ રાજગ્રહી છે, તમે દરેક રાજગૃહી છો. હા, ભગવાને
18 ચોમાસા રાજગૃહમાં કર્યા, અભયના આવ્યા પછી. એટલે અભય ફિયરલેસનેસ પહેલવહેલો એ પહેલી ચીજ છે. અહીંયા બન્યું એ બન્યું. એક વખત છોકરાઓ, આ એ પ્રસંગ મહત્વનો છે અભય માટે, કે એક વખતે છોકરાઓ એને ખીજવવા માટે દરેક જણ પોતાના બાપનું નામ લે. હું કિરણભાઈ, મારા બાપા મોહનભાઈ, તમે તમારું તમારું તમારું. એને કે બોલતું, એને કીધું હું અભય કુમાર, મારા બાપ ધનાવ. અરે તારી માનો બાપ છે, તારે તો બાપ જ નથી. અરે અરે અરે, ખીજાયો, મા પાસે દોડી ગયો. એને માને કીધું મારો બાપ કોણ છે? સામાન્ય પ્રસંગ નથી. સત્રકારે આ પ્રસંગ સંગ્રહ છે એ છે કે હું ને તમે મેચ્યોર થઈએ ને ત્યારે મને ને તમને વિચાર આવે કે મારો બાપ કોણ. બાપ એટલે સંસારનો બાપ નહીં, એ આ ભાવે મોહનભાઈ છે, કોઈ આવતા ભાવે મગનભાઈ હશે, કોણ જાણે કોણ હશે, કે ગયા ભાવે કોણ હતા. હા, આધ્યાત્મિક બાપ કોણ? તો આધ્યાત્મિક બાપ કોણ એ પૂછવા માટે માને પૂછવું જોઈએ કે બાપ કોણ છે. અને મા એટલે આધ્યાત્મિક મા હરિયંત છે. તમે હરિયંતને પૂછો. એટલે હરિયંત ભગવાને માએ કહ્યું કે ભાઈ તારા બાપ એક ચિઠ્ઠી આપી ગયા છે. તો કે લાવો જલ્દી એ ચિઠ્ઠી. એ શાસ્ત્ર છે કે સિદ્ધ ભગવાન એ આધ્યાત્મિક બાપ છે. નિગોદમાંથી જેને અમને બહાર કાઢ્યા એ પરમેનન્ટ બાપ છે. ગયા ભવનો આવતા ભવનો હું મોક્ષે જઈશ ત્યાં સુધી, ત્યાં સુધી. એટલે એને ચિઠ્ઠી, એને ખોલીને વાંચી ચિઠ્ઠી. અંદર લખેલું, અમે રાજગૃહીના ગોવાળ છીએ. એને કીધું મારો બાપ રાજગૃહીનો રાજા છે. માને કે અહીંયા રહેવાય નહીં, મોસાળમાં રહેવાય નહીં. હા હા, મામા એટલે ડબલ મા, એટલે આ સંસાર એ મોસાળ છે. શાસ્ત્રમાં જે વ્યવહારથી કહેવામાં આવ્યું કે મોસાળમાં ખાવું અને મા પીરસનાર, મજા જ મજા. બસ આવે એટલે ફસેલા છીએ અહીંયા. હા, બાપને ઘેર જવું જોઈએ. માને કે તું ચાલ, હવે પાણી નથી પીવું. અહીં નીકળી ગયા છે રાજગૃહી. આવે એને કહ્યું માએ કે દરબારમાં જઈશું ને એટલે મને તરત જ ક્ષણિક રાજા ઓળખી કાઢશે. દરબારમાં કેમ? તારે રાજગૃહીની બહાર માલનના ઘરમાં રહેવાનું છે. એ લેવા માટે વાતે ગાતે નગારા લઈ અને રાજા તને લેવા આવે ત્યારે જવાનું. તમે અભયકુમારની બુદ્ધિ જોજો. હા, કેવલીઓ ભેગા થાય ને, હા, તીર્થંકર ભગવાનની પરિષદમાં આવીને બેસે. બીજી ભાષામાં કહીએ ને તો સિદ્ધ ભગવાન તો હા તીર્થંકરના સમવસરણને ઉપર સેલિબ્રેટ કરે છે. કોસ્મિક ઓર્ડર જે છે, આ વિશ્વ વ્યવસ્થા અર્હત તત્વ છે. માને માલનને ત્યાં મૂકી હા અભયનગરમાં. એ પેલી મહત્વની વાત મેં તમને વારંવાર કહી છે, સમજ્યા ને? રાજા સૈનિક તરફથી હા ઢંઢેરો પીટાતો હતો, પેલો થાળી વગાડતો હતો. રાજા સૈનિક મહારાજાને 499 મંત્રીઓ છે, 500મો મંત્રી જોઈએ છે. રાજાએ રાજગૃહીના મધ્ય ભાગમાં એક અવાવરૂ કૂવામાં પોતાની મુદ્રિકા નાખી છે. જે કોઈ કૂવામાં ઉતર્યા વગર મુદ્રિકા લઈને રાજાને આપશે
એને 500મો મંત્રી બનાવવામાં આવશે. હું તમને વારંવાર કહું છું એમ, અમે ડેપ્થમાં ગયા નથી. જે જૂની રાજકુંવરીઓ જે હતી, કેટલી કથા આવે છે સમજ્યા ને. હા, એ કહે છે કે અમારું આ ઉખાણું સોલ્વ કરે, હા, એની જોડે લગ્ન કરશું. અરે મૂરખની સરદાર, હા, ઉખાણું સોલ્વ. અમે ઊંડા ઉતર્યા નથી. બધા રાજાઓ આગળ આવી જ રીતે ઝંડેરો પીટાવતા. 499 મંત્રી છે. એટલે 499 નો અર્થ મેં વારંવાર તમને કહ્યું, 4+9+9, 9 ને 4 13, ને 9 22, 2+2=4. 4 ગતિનો સંસાર એ આ 499 મંત્રી હોય. 4 ગતિનો સંસાર છે, ન્યુમરોલોજી છે આ. રાણકપુરની અંદર તમે ને હું યાત્રા કરવા જઈએ છીએ ને, 444 થાંભલા. એટલે 444, 1+4+4+4, 2+2=4, 4×12=13, 3×1=4. 4 ગતિનો સંસાર એટલે 444 થાંભલા. અમે ઊંડા ગયા નથી કોઈ દાડે. તમે એ થાંભલામાં દરજુઓ ને અહીંયા ભગવાન દેખાય. આ 2 હાર થાંભલાની અહીંયા ભગવાન દેખાય. આ 2 હાર અહીં ભગવાન, અહીં ભગવાન, અહીં ભગવાન, અહીં ભગવાન. ભગવાન સામે જોઈને આ સંસારમાં ચાલો. તમે આ સંસારમાં ઇરિયા સમિતિ જીવન વ્યવહાર ચલાવો. હા, અનુકૂળતા જ અનુકૂળતા છે. અને ભગવાન સામે ન જોઈને આંખો મીચીને ચાલો. થાંભલા સાથે માથું અફડાયા વગર રહે નહીં, લોહી નીકળ્યા વગર રહે નહીં. ગમે એવા પુણ્ય ચાલી હો. સંસારમાં કહેવામાં આવ્યું, ભાઈ એમનો દસકો પૂરો થઈ ગયો. કારણ કે એમનો દસકો પૂરો થઈ ગયો, હા, કારણ કે નવું પુણ્ય વાવ્યું નહોતું. આ 499 મંત્રી એ સંસાર હતો, અને 500મો મંત્રી પંચ પરમેશ્વર ભગવંતો છે. તો મુદ્રિકા કુવામાં, અરે તમે આગળ જાઓ વધારે, રાજગૃહી જેવું નગર હું દુનિયાભરમાં ફર્યો છું. લંડનની અંદર કે પેરિસની અંદર કે ટોક્યોની અંદર કે ભારતમાં, હા, મુંબઈ, મદ્રાસ, દિલ્હી, કલકત્તા, મ્યુનિસિપાલિટી એવી કેવી અંધેર જેવી હોય કે રાજગૃહીના મધ્ય ભાગમાં અવાવરું કૂવો, અરે બુરાવી નાખે. તમે કોઈ જાડો વિચાર કર્યો? માફ કરજો, હું મુનિ ભગવંતોને પૂછું છું કે સાહેબ વ્યાખ્યાન વાંચો, તમે તો વિચાર તો કરો ને. હેમચંદ્રાચાર્ય મહારાજ જેવાએ આવી કથા મૂકી છે, હા, તમારે વિચાર કરવો જોઈએ. એ રાજગૃહીના મધ્યભાગમાં અવાવરું કૂવો, આ રાજગૃહી છે, આનો આ મધ્યભાગ છે, સુષુમણા નાડી છે. આ રાજગૃહીમાં અવાવરું કૂવો છે, એના તળિયે મુદ્રિકા. મુદ્રિકાનો એક અર્થ રિંગ વીંટી પણ થાય, પણ મુદ્રિકાનો એક બીજો અર્થ, હા, આત્માનું સ્વરૂપ આ મુદ્રિકા છે. એ અહીંયા અહીંયા મૂલાધારમાં રહેલું છે. હા, એ જે કુંડલીની મહાશક્તિ ઊંધું મોડું ગાલી નીચા મુખે પડેલી છે સંસારના વિષયો પ્રત્યે, એને જાગૃત કરવાની. આ ભાષામાં કહીએ ને, સૈનિક રાજાના ઢંઢેરાની મુદ્રિકાને બહાર લાવવાની છે ઉપર. અવાવરું કૂવામાં ઉતર્યા વગર અમે અર્થમાં ગયા ને. અહીં કથામાં અભય કુમારે મુદ્રિકા જોઈ, અભય કુમારના મોઢામાંથી નીકળી ગયું. હજારો માણસો ભેગા થયેલા રાજગૃહીને, એના મોઢામાંથી નીકળી ગયું કે રાજગૃહીમાં બધાનું ઉપરનું ખાલી લાગે છે. અરે કોઈ ખીજાયું. મારા જેવા એને કહ્યું, એટલે છોકરા તું બોલે છે, તું કાલ તું અક્કલ એ કે ચપટી વગાડતા નીકળે એવું છે. આત્મતત્વ પ્રાપ્ત કરવું
ચપટી બગાડવાની વાત છે. અમે દિશાનો પ્રયત્ન કર્યો નથી કોઈ દાડો. અમે કર્યો ચપટી વગાડવામાં તો આંગળી ને અંગૂઠો બે જોઈએ, આમાં તો બેની એ જરૂર નથી સાહેબ. શું આત્મતત્વ અનુભવવામાં તમારે કોઈ કોઈ આશ્રયની જરૂર નથી. એ આખો નિરાશ્રયનો પ્રયોગ છે કે જેમાં કોઈ આશ્રયની જરૂર નથી. શું બધા કહેવા લાગ્યા તું કાઢ. એને કીધું ભાઈ હું તો પરદેશી છું. તો કે એમાં શું વાંધો છે, દેશી કે પરદેશી, ગાય વાળે ગોવાળ કહેવાય, તું મંત્રી બન. એને તરત જ કીધું સમજ્યા ને, કોઈ ગાયનું છાણ લઈ આવે. દોડ્યા પાંચ છ જણા ગાયનું છાણ લેવા. બિરબલ દર વખત ઉભો જોયો, હું તમને અભયકુમારી વાત. એ દોડે નહી, મજૂરની માફક સવારના ઓફિસે 9:30 સુધી જઈ રાતે 9:30 સુધી ગદ્દા વૈતરું કરે. અભયકુમાર નહીં, તમે સમજી રાખજો. મારા ને તમારામાં અભયની ખામી છે, જે તો ઊભો જ હોય. એને કહ્યું તરત જ 2-3 જણા ગાયનું છાણ લઈને આવ્યા. એ કીધું નાખો એના ઉપર, એના ઉપર નાખવામાં હાથે ના બગાડે કોઈ દાડો. હાથે તમે બગાડો હાથ, તૈયાર હોય બધા. આ આ અભયની જરૂર એ માટે છે આત્માને પરમાત્મા બનાવવાની, અને મનથી પરે આત્મતત્વની સ્પર્શના કરવાની. આ ચાવીઓ છે. નાખ્યું જાણું, એને કહ્યું થોડું ઘાસ લાવો. હા ઘાત લાવવામાં આવ્યું, પુલા છળગાવવામાં આવ્યા અને ઉપર ઘાત નાખ્યું. છાણ સુકાઈને છાણું થઈ ગયું, પેલી મુદ્રિકા અંદર ચોટી ગઈ. એને કહ્યું હવે સરળ વાત છે, તમે ભિસ્તીને બોલાવીને પાણીની પખાલો અંદર નંખાવો. હા છાણું ઉપર આવી ગયું, છાણું ઉપર આવી ગયું. ડાબા હાથમાં છાણું લઈ જમણા હાથે એને મુદ્રિકા કાઢી લીધી. હા મને એકવાર ગોવિંદજીમાં કોઈએ પૂછ્યું કે કિરણભાઈ એમાં જમણા હાથે છાણું લઈ ડાબા હાથે મુદ્રિકા કાઢે તો એમાં શું વાંધો. નહીં કીધું વાંધો છે એમાં, આ હાથનો ઉપયોગ ક્યાં થાય, આનો ઉપયોગ ક્યાં થાય. શાસ્ત્રમાં એનું વર્ણન છે, આ કોમ્પ્યુટર છે, હાથનો ઉપયોગ નહીં. આ પાંચ આંગળીઓનો ઉપયોગ શું છે, આ પાંચ આંગળીઓનો શું છે, એની વિશેષતા શાસ્ત્રકારોએ બતાવી છે. તમારે આ કોમ્પ્યુટરનો ઉપયોગ સમજવો હોય ને એનું એક મેન્યુઅલ આવે છે. હા અને એનું નામ શાસ્ત્ર છે. શું એ માટે તમારે શાસ્ત્રનો અભ્યાસ કરવો પડે. એને કાઢી અને પહેલાં થાળી વગાડનારા ઢંઢેરો વગાડનારને આપી. એને કહ્યું તમે સાથે આવીએ છીએ, તમે દરબારમાં આવો. દરબારમાં આવ્યા, ક્ષણિક રાજાને કહ્યું કે અમને વીંટી કાઢી. ક્ષણિક રાજા સિંહાસન ઉપરથી નીચે ઉતર્યા. શું અને એ છાણ નાખવું સમજ્યા ને. યોગશાસ્ત્રની અંદર ભગવાન હેમચંદ્રાચાર્યે યોગના યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન ને સમાધિમાં સમજ્યા ને, ધારણા જે બતાવવામાં આવી છે જુદા જુદા પ્રકારની, પૃથ્વી ધારણા એ છાણ છે. એ છાણ નાખ્યું એનો અર્થ એ છે. તેમ છતાં ચાર્યે વિસ્તારથી એમાં કહ્યું છે સમજ્યા ને, આ છાણ છે, આ માટી છે, આ માટીની અંદર એ ઓજસ રહેલું છે જે મુદ્રિકા છે. હા તમે ધ્યાન કરો અને અને સમજ્યા ને, એ પૃથ્વી ધારણા છે. ત્યાર પછી પેલા પુલા નાખવામાં આવ્યા, અગ્નિ ધારણા છે, એ અગ્નિની ધારણા છે કે ઘાતના પુલ. અત્યારે હું થોડોક સમય છે એમાં વિસ્તારથી આનું વર્ણન કરતો નથી, પણ ઓ બિલકુલ તમે જુઓ ને, આત્મતત્વનો સ્વાનુભવ મેળવવાની, હા
આ પોઝિટિવ પ્રક્રિયા શાસ્ત્રકારોએ બતાવી છે, અને અત્યારે અમે આને ગુમાવી રહ્યા છીએ, ગુમાવી રહ્યા છીએ. સમજ્યા ને? આના ઊંડાણમાં અમે જતા નથી. પતંજલિનું યોગ દર્શન મારું બહુમાન છે. જેટલા ભાવથી વંચાય છે ને, હું મુનિ ભગવંતોને પૂછું છું કે યોગશાસ્ત્રના પાછળના જે અધ્યાયો છે, ધારણા ધ્યાનને સમાધિના, તમે સ્વાધ્યાય કરો છો? એ કે ના કિરણભાઈ, પણમાં મેં તમને કહ્યું ને, અમે યોગ દર્શન જેટલું, યોગ દર્શનને ઓછું મહત્વ આપવું એમ નથી કહેતો, પણ યોગ દર્શન વડે, યોગ દર્શનની ચાવી વડે ભગવાન હેમચંદ્રાચાર્ય મહારાજનું યોગશાસ્ત્ર ઉઘડી જશે. તમે આ ચાવીનો આમાં ને આ ચાવીનો આમાં ઉપયોગ કરો કે જે અમે નથી કરતા. અને પછી પાણી નાખવામાં આવ્યું, એટલે એ પૃથ્વી ધારણા અને અગ્નિ ધારણા વડે, અગ્નિ એ તપસ્યાનો અગ્નિ છે. તમે ક્ષમા કરજો, કેટલી અમારા ગામમાં અઠાઈઓ થઈ અને માતક શ્રમણ કેટલા થયા, ધ્યાન કેટલું થયું, કોઈ કોઈને પૂછતું એ નથી. ટીકા નથી કરતો તમને, તમને બધાને આ સાંભળવાનો રસ છે. એ તો તમે સવારે આવ્યા હતા ને, અત્યારે હું આવું ને તો કિરણભાઈને સાંભળવા ના આવું. હવે એની એ કથા કહેતે કિરણભાઈ આગળ, સમજી રાખો તમે. મને વેદના છે, હા હું પ્રશંસા કરું છું. દરેક જણ જ્યારે મળે ને ત્યારે એ કહેતું હોય છે, 3 વર્ષ પહેલાં મેં પણ અઠાઈ કરી, મેં નથી કરી હો, તમે સમજતો નહીં મેં કરી હોય. આ તો કહું છું, અમે એ વાત કરીએ છીએ. ધ્યાન કેટલું કરો છો? હવે જો અઠાઈ કરી હતી તું, ત્રીજા ધોરણમાં મોન્ટેસરી એકડો બગડ્યો, અને પછી પહેલી ચોપડી, બીજી ચોપડી ને ત્રીજી ચોપડી પિતાની કુવાડી લઈ, હજી 10 વર્ષ સુધી, 40 વર્ષ સુધી એની એ કવિતા ગોખે રાખો છો. ઉપરથી આગળ આવતો જ નથી કઈ, 10 ઉપર 12 ઉપર. મેં ગઈ વખત 14 કર્યા, તો આ વખત 16 કરવા દો છો. કેમ, બતાવી દેવું? પેલા મારો જે પાડોશી છે ને, એને બતાવી દેવું છે. હા, એને ગઈ વખત 16 કર્યા, હું પણ 16 કર. સારી વાત છે, હું પ્રશંસા કરું છું, હું પ્રશંસા કરું છું, અંતકરણ. પણ હું તમારી પાસે ન કહું તો ચાલે નહીં, તમે અટકી જાઓ ને તો તમે અટકી ન જશો, અટકી ન જશો. ક્વોન્ટિટીની હરીફાઈમાં નથી જવાનું, અમે ક્વોન્ટિટીની હરીફાઈમાં જઈએ છીએ. તમારે આગળ ડાયમેન્શનમાં જવાનું છે, હા, કે જે પછી 6 તપના બાહ્ય ભેદો છે, નિર્જરાના 12 ભેદોમાં અમે બાહ્ય ભેદથી આગળ પ્રાયશ્ચિત વૈયાવચ અમે આવ્યા નહીં, અમે સ્વાધ્યાય. સમજા કે નહીં? ધ્યાન કાયોત્સર્ગ, કાયાથી ઉપર, અઢી આગળ ઉપર ભગવાનનો કાયોત્સર્ગ બરાબર છે. તદ્દન શરૂઆતમાં આપણે લોગતનો કૌતુક કરીએ, 5 વર્ષ 7 વર્ષ 10 વર્ષ 12 વર્ષ 22 વર્ષ 32 વર્ષ, અરે 52 વર્ષ પરે કોઈ દાડો થયા જ નહીં. બધે મેં કોઈ દાડો આ દેહથી પરે બહાર રહી કિરણભાઈને જોવાનો પ્રયત્ન કર્યો. ઠાયોત્સર્ગ એ હતો, ટુ એસેન્ટ બોડી, તો કાયાને વટાવી જવું. તમે કાયાને વટાવવા માટે કોઈ પ્રયત્ન કર્યો? ન કર્યો. બસ, અને બન્યું એ, સમજા કે નહીં? હું મૂળ વાતમાં આવું છું. દરબારની અંદર આવી, હા, ક્ષણિક રાજા નીચે ઉતર્યા, હવે કુમારે વીંટી આપી. ક્ષણિક રાજાએ પૂછ્યું, હે મહાભાગ, તમે કયા નગરને અજમાળો છો? કીધું બેનાતક નગરને.
મહેનત જ નગર પેલા ધનાવત શેઠની દીકરી નંદાને દીકરો આવ્યો કે દીકરી? તીક્ષ્ણ આંખો કરી અભય કુમારે પૂછ્યું, આટલે વર્ષે હવે પૂછો છો? તમે વિચાર કરજો, હા બાપનો અવિનય નથી, હા બાપનો વિનયપૂર્વક ધ્યાન ખેંચવાની વાત છે. દીકરો આવ્યો, કેવો છે? કે મારા જેવો. હા એને પૂછ્યું, એનું નામ શું છે? અભય કુમાર. અને તમારું? અભય કુમાર. રાજા પૂછે, કહ્યું તારી માં ક્યાં છે? તો કે તમે એમ સમજ્યા હતા હા કે મારી માને લઈને હું અહીંયા આવું? વાતે ગાતે નગર બહાર રાજગૃહી બહાર માલણ ને ત્યાં તમારે લેવા જવું પડશે. માના માનું ગૌરવ વધારે એ અભય કુમાર. તીર્થંકર માતાનું ગૌરવ વધારવું જોઈએ. આ અભય કુમારની જે છે કથા તમે સમજ્યા ને શું, એનો હું તમને એક પ્રસંગ કહી દઉં. અને એ પછી મંત્રી બન્યો ને ભગવાન આવ્યા ને પછી તો બધું ઘણું છે. એક વખત ક્ષણિક રાજાએ બોલાવ્યો, ક્ષણિક રાજા ગભરાટ, ક્ષણિક રાજા ગભરાટમાં પડે ને તરત અભય કુમારને બોલાવે. હા હા, ક્ષણિક રાજા એટલે મારીને તમારી અંદર રહેલું આત્મતત્વ, બધા પ્રોબ્લેમ સોલ્વ કરવાની માસ્ટર કી કોઈના હાથમાં હોય તો અભય કુમાર. તમે એને વ્યક્તિ તરીકે નહીં લેતા, કન્સેપ્ટ તરીકે લેજો. આપણી પોતાની અંદર આપણે એનો વિકાસ કરવો પડશે. અભય કુમાર જે છે જાગ્રત થાય એટલે સુત દેવતા જાગ્રત થાય, સમ્યક બુદ્ધિ જાગ્રત થાય. શું અભય કુમાર આવ્યા? ક્ષણિકે કહ્યું, જાસૂ તો સમાચાર લાવ્યા છે. સમજા ને, જબરજસ્ત સંઘ લઈને 16 રાજાઓને, મુકટબદ્ધ રાજાઓને લઈને અવંતીનો ચંડ પ્રદ્યોત ચડી આવે છે. રાજા ગૃહિને છીનવી લો, ક્ષણિકને અવંતીની જેલમાં મોકલી. ચંડ પ્રદ્યોત કોણ હતો? ક્ષણિકનો ચાડુ ભાઈ. સમજ્યા ને શું? ક્ષણિકની પત્ની ચેલના અને ચંડ પ્રદ્યોતની પત્ની શિવાદેવી બહેનો હતી. 7 દીકરીઓ ચેડા રાજાને હતી, એ બધી જુદા જુદા રાજાઓને આપી હતી. એ બધા સાડુભાઈ થતા હતા. શું ચડિયા બંને સાડુ ભાઈઓને મોટે ભાગે 36 આંકડો હોય. દાદા હા કાનકારી ભાઈ હોય. શું સમજ્યા ને? કુસુમ મેં લાવીને ભલે કે હા મારા બને બી આમ કર્યું, ભલે લાગે બતાવી દે તારા બને બી દેખ. બસ બન્યું એ બન્યું. અભય કુમારે કીધું, મહારાજ તમે તમે નિંદ્રાધીન થઈ ગયા હતા, આરામથી ઊંઘો ચિંતા. પણ હવે એનું સૈન્ય આપણે પહોંચીને મળીએ એને, કે મારા ચિંતા ન કરો, હું બેઠો છું. અભયનું મોટામાં મોટું બળ આ છે. અહંકારનું બળ નથી, અરહંકારનું બળ છે. એ અરહંકારનું બળ છે. એ કીધું, હું બેઠો છું, તમે ચિંતા ન કરો. જે વખત રાજા રાજા નિશ્ચિત થઈ ગયા કે અભય જો મેં તને કહી દીધું, હવે શું તમારી દરેકની અંદર કોઈ અભય હોવો જોઈએ ડેવલપ. તમે જો ડેવલપ કરશો ને તો નિશ્ચિંતતાથી જીવી શકશો, એ મહત્વની વાત છે. શું બસ બન્યું હોય, એક મહિનો હવે સન્ને આવશે એ જાસૂસો સમાચાર લાવ્યા કે હવે મહિનાને અંતરે આવી પહોંચ્યા છે. ત્યારે મધ્યરાત્રે રાત્રે 1-2-3 વાગે પોતાના ગુપ્તચરોને લઈ અને અભય કુમારે રાજગૃહની બહાર, સમજ્યા કે નહીં શું,
ખાડા ખોદાવી સુવર્ણ મુદ્રાઓ અને હથિયાર દટાવી દીધા. રાજગૃહિના લોકોને પણ આ ખબર હતી ને, ચારે બાજુ બધી જ અહીંયા ખોદો, અંદર મુદ્રાઓ સોનાની અને હથિયાર. શું સન્ય આવી પહોંચ્યું, જ્યારે આવ્યું ત્રણ દાડા બાકી રહ્યું ત્યારે અભયકુમારે 12 દરવાજા બંધ કરાવી દીધા. આખું શાસ્ત્રમાં વર્ણન આવે છે રાજગૃહિનું, સમજાય ને, કે 12 દરવાજા હોય એ જમાનામાં નગરોના વર્ણન આવે છે, 52 બજારો હોય, 64 ચૌટા હોય, અને બિલકુલ આખું વર્ણન આનું છે. માનવ દેહનું વર્ણન છે આ. હા, તમે આ માનવ દેહનું, અમે કોઈ દાડો આ ડેપ્થમાં જવાનો સાહેબ પ્રયત્ન કર્યો ને, શું બધું એને બંધ કરાવી, શું ચંડ પ્રદ્યોત આવી પહોંચ્યો, સમજા ને. ચંડ પ્રદ્યોતે જાહેર કર્યું, 12 વર્ષ સુધી હું જઈશ નહીં, રાજગૃહિના લોકો ભૂખે મરી જશે, અન્ન અને પાણી વગર હા ચરણે સૈનિક આવશે નહીં, ત્યાં સુધી હું જવાનો નથી. પુષ્કળ ધન અવંતીથી લઈ આવેલા ઉજ્જૈનથી, તમે અંદર જજો, અવંતી જે છે ને ઉજ્જૈન જે છે, સમજે, સ્વાધિષ્ઠાન ચક્ર એ ઉજ્જૈન છે. આ આ 7 નગરીઓ છે, મૂલાધાર ચક્ર દ્વારિકા છે, એ પહેલો દરવાજો, મૂલાધાર દ્વારિકા છે, સમજાય ને, અને અહીંયા આજ્ઞા ચક્ર જે હરદ્વાર છે આ બીજો દરવાજો. આ પહેલું અપૂર્વકરણ, તમે દ્વારકામાં પ્રવેશ કરો, કૃષ્ણ રાજ્ય અહીંયા કરે છે, અયોધ્યા અહીંયા છે, રામ રાજ્ય કરે છે અહીંયા. અમે જતા નથી, અમે શાસ્ત્રોની અંદર અર્થ પાછળ અર્થ છે જોવાનો પ્રયત્ન પણ કોઈ દાડો કર્યો નહીં. બસ અહીંયા બન્યું એ સાહેબ, એ બન્યું હા, કે જે દાડે 1.5 મહિનો થઈ ગયો, છત્રની અંદર 45 દાડાનું એક મહત્વ આવે છે, જેમ મેં તમને કીધું 180 દાડાનું મહત્વ છે, સાધનામાં 45 દાડાનું એ મહત્વ છે, પણ હવે અત્યારે 45 દાડાનું વર્ણન નથી કરતો, સમજ્યા. એટલે એને ચંડ પ્રદ્યોત ઉપર એક કાગળ લખ્યો, કાગળમાં લખ્યું, સમજ્યા કે નહીં, તમે મારા માતા થાઓ, ચેલના જે મારી માતા છે, શિવાદેવી મારી માસી છે, એટલે મારી તમારી પ્રત્યેની ફરજ બજાવવાનું મને સૂજે છે. તમારા 16 મુકટબદ્ધ રાજાઓએ હા તમને પકડી અને સૈનિક રાજાને સોંપી દેવાનું, સૈનિક રાજાએ એમની સાથે એક જબ્બર કાવતરું કર્યું છે, પણ તમારું સન્માન હા, તમે મનમાં વિચાર કરતા નહીં, ઘણા વિચાર કરે છે અને મને ઘણા પ્રશ્ન પૂછે છે, કિરણભાઈ અભયકુમારે આવી લુચ્ચાઈ કરી, કાંટાથી જ કાંટો નીકળે, અભયકુમારે લુચ્ચાઈ કરી એ ઘણી ઓછી કરી છે. મહાભારતનું યુદ્ધ અને ભાગવત વાંચો ને તો કૃષ્ણ ભગવાને ઘણી મોટી લુચ્ચાઈઓ કરી છે, જો તમે લુચ્ચાઈ માનો, લુચ્ચાઈ નથી, કાંટા વગર કાંટો નીકળી ન શકે, તમારે કાંટો કાઢવો હોય ને બીજો કાંટો જ છે. હવે એને ખબર હતી, સમજા ને, કોને, હા ગાંધારીને, કે એક વખત હું જો દુર્યોધનને જોઈશ ને તો વજ્રનો બની જશે, બીજે દાડે ભીમ સાથે યુદ્ધ હતું તે એને કેવડાવ્યું, તે મારી આંખે મેં પાટા બાંધી અને એટલી શક્તિ સંગ્રહી રાખી છે, તું નગ્ન શરીરે આવ મારી પાસે, બેલો પ્રાતઃકાલે 3:30 વાગે ઉઠીને. હા કૃષ્ણ ભગવાનને ખબર પડી,
કૃષ્ણ ભગવાન સ્વામી બન્યું. આ વિશ્વનું સત્યાનાશ વળી જશે. જો હિટલર સત્તા પર આવી ગયો હોત, સમજ્યા ને, આખી પૃથ્વી નાઝી બની ગઈ હોત. શું આઈન્સ્ટાઈનને સૂઝ્યું એટલે આઈન્સ્ટાઈને કાગળ લખ્યો રૂઝવેલ્ટને કે તમે જો એટમ બોમ્બ નહીં શોધો, માળા ફેરો તો બેઠા બેઠા ઈસુ ખ્રિસ્ત ઈસુ ખ્રિસ્ત, હા, તો દુનિયા નાઝી બની જશે. કારણ કે જર્મનો ખખડાવશે ને, પ્રકૃતિનો એક નિયમ છે, તમે તપ કરો એટલે અસુર ને રાક્ષસ ને પણ શિવજીએ પ્રસન્ન થવું પડે. તમે કોઈ જાણો વિચાર કર્યો કે શા માટે એવું બને? હિરણ્ય શિપુ ને સમજ્યા ને ભગવાન પ્રસન્ન થઈ જાય, અને પછી હિરણ્ય શિપુ માગે હું અમર બની છું, તો એ કે ભાઈ અમર તો આપવાનો અમને નથી, હા, પણ તું એટલે પેલો કોમ્બિનેશન કરે, ઘરમાં ન મરું, બહાર ન મરું, હથિયારથી ન મરું, ઝેરથી ન મરું, હા, એવા ઇન્ફાઇનાઇટ કોમ્બિનેશન આપે તથા તું, હા, પછી ભેગા થઈને વિચાર કરે કે હવે આનો નિકાલ કેમ કરવો. આટલી બધી આફત કરીને આપણે ઊંડા ગયા નથી, સમજ્યા ને. કૃષ્ણ ભગવાને બ્રાહ્મણનું રૂપ લીધું અને ત્રણ વાગે, સમજ્યા ને, ઉપવનમાંથી ફૂલ. ઓહો, દુર્યોધન મળ્યો. અરે મહારાજ, શીત પધારો છો તમે આ નિર્વસ્ત્ર સ્વરૂપે, એ કે માતાજીના દર્શન કરવા જોઈએ. હા, શું? કારણ કે માતાજીએ કહ્યું છે કંઈ પહેરવું નથી મારે, કંઈ પહેરો નહીં, આ ફૂલની હું તમને માળા આપું છું ને, આમ વિટાળી દો, ગૌરવનો ગૌરવ સચવાય, પહેર્યું એ ગળાય, ના પહેર્યું એ ગળાય. આવી ગયો ડબ્બામાં, આવી ગયો કોણ? દુર્યોધન. ડબ્બામાં આવે જ આ લોકો, હા, એ આવે જ, એ સમજી રાખવું તમને. આવી ગયો એને, હા, આમાં વાંધો નથી, કઈ નથી પહેર્યું, પહેર્યું પણ છે. તમે જુઓ, તમને આમ કેમ લાગે? ના ઠીક લાગે છે, બસ જાઓ. કે તથા આશીર્વાદ આપે. માએ કહ્યું આખો દેવજ્રનો બની જશે, તારી આ બંને સાથળો વજ્રની નહીં બને. અને બીજે દાડે યુદ્ધ જ્યારે થયું ને, હા, ભીમ હારતો તો ગદા યુદ્ધમાં દુર્યોધન, સદગુણો, માફ કરજો, દુર્ગુણોની સામે શરૂઆતમાં હારતા હોય છે, હારતા હોય છે. કૃષ્ણ ભગવાનને લાગ્યું થાકી જશે ભીમ, એટલે એમને આમ કરીને આમ સાથળ થાબડી. બળભદ્ર સહન નહીં કરી શક્યા, પેલા એ સાથળ ઉપર જે ગદા મારીને પડી ગયો દુર્યોધન, પડી ગયો. તમે સમજી રાખો, હા, યુદ્ધ ભૂમિમાંથી જોતા એવા બળભદ્ર ઉઠી ચાલી ગયા, નારાજ થઈ ગયા, હા, કે આ ગદા યુદ્ધનો ભંગ કર્યો, સાથળ બે થાથળ ઉપર ગદા ના મળાય, કોઈ દાડો દુર્યોધનનો નાશ થાત જ નહીં. બસ અહીંયા એ જ બન્યું. હા, આ પત્ર જો ન લખ્યો હોત, પત્રમાં લખ્યું તમારા 16 મુકટબદ્ધ રાજાઓ, હા, ફરી બેઠા છે, અને તમે ખાતરી કરવી હોય તો એમના તંબુઓમાં ખોદાવો, એમને પુષ્કળ સોનામોરો મળે છે, હથિયારો સૈનિક રાજાએ પૂરા પાડ્યા છે, મને તો આ બધી ખબર છે, કારણ કે હું મંત્રી છું અહીંયા, તમારી સાવધાનતા માટે તમારું ધ્યાન દોરું છું. કાગળ વાંચ્યું એમ, હા, એને થયું અરે ખોદાવો તો ખરા, કારણ કે બધા 16 મુકટબદ્ધ રાજાઓ આ એક મહિનાથી આવી રીતે પડેલા હતા, યુદ્ધ કરવાનું હતું નહીં, એટલે એ સમજ્યા ને ઉપવનની અંદર વિહાર માટે ગયા હતા, એટલે પોતાના 4 વિશ્વાસુ જે ચાકરો હતા એની પાસે ચંડ પ્રદ્યોતે ખોદાવ્યું, આ ખોદ સોનામોરો નીકળી, અરે
શનિ કે જાપી છે અને અત્યારો આવી બન્યો બીજે ત્રીજે ચાર પાંચ ખોદ્યા હા એને એકદમ હાથી મંગાવ્યો અનલગીરી હા હાથી ઉપર બેઠો અને એને કહ્યું જલ્દીથી અવંતી ભેગો કરી દે આ લોકો જો પકડીને કથામાં મેં ઉડાગ સોળ મુકટ બદ્ધ રાજાઓ કેમ છે તમે ચંડ પ્રદ્યોતનો કોઈ દાડો વિચાર કર્યો રાજગૃહી પર ચંડ પ્રદ્યોતની ચઢાઈ આ રાજગૃહી પર રોજ ચંડ પ્રદ્યોત ચઢાઈ કરે છે અને અમે હારતા આવીએ છીએ ચંડ પ્રદ્યોત ક્રોધમાન માયાને લોભ કસાય છે અને આ સોળ મુકટબદ્ધ રાજાઓ એ આ કસાયના સોળ પ્રકારો છે અનંતાનુબંધી અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની સંજ્વલન આ છે ક્રોધને કેમ ભગાવવો હા અભય કુમાર વગર કોઈ કરી ન શકે પહેલા મુકટબદ્ધ રાજાઓ બગીચામાંથી ફરીને આવતા અરે મહારાજ ક્યાં જાવ છો એ ખેતર દેખો અવંતી ભેગો થઈ ગયો આ લોકો બધા અવંતી ભેગા બાકુ લશ્કર અવંતી ભેગું પૈસા ઘોડાઓ હાથીઓ હા પુષ્કળ ધન છ મહિના ચાલે ત્યાં સુધી પગારો ચૂકવવાનું લાગેલ બધું અહીંયા રહ્યું ભાઈ કુમારે દરવાજા ખોલાવીને કીધું બધું ઘર ભેગું કરી દીધું હા એ ઘર ભેગું એ તો ભાઈ કુમાર એમ વાણિયો હતો કારણ કે એની મા જે હતી લે નંદા હા એ વૈશ્યની દીકરી હતી ત્યાં પહોંચ્યા પેલા લોકો સોળ જણા કે મહારાજ તમે ભાગી કેમ ગયા આપણે તમને એ કે તમે મને પકડાવી દેવાના પેલા કે તમે શું કહો છો તમે અમારું આવું અપમાન કરો છો કે શું કાગળ બતાવ્યો પેલો કે તમને સમજાતું નથી આ કાગળ કોને લખ્યો છે અભય કુમારે લખ્યો છે અમે સોગન ખાઈએ છીએ તમે કહો તો ભગવાનના સોગન ખાઈએ અભય કુમારે બેવકૂફ બનાવ્યા તમને ચંડ પ્રદ્યોતની આંખો ખુલી ગઈ ક્રોધને કોઈ કોઈ ક્રોધ છે આ કથા સામાન્ય નથી કસાયોને કઈ રીતે ભગાડી મૂકવા એની ચાવી છે આમાં બસ બન્યું એવું રાજા ચંડ પ્રદ્યોત એટલો ખીજાયો કે એને દરબારમાં જાહેર કર્યું જીવ તો જે કોઈ અભય કુમારને પકડી લાવ્યું બીડું ફેરવવામાં આવ્યું તમે વિચાર કરજો 32 પાન એ શાલીભદ્ર 32 પત્નીઓ હતી 32 નો 32 જોડે સંબંધ છે બસ સાહેબ કોઈએ સ્વીકાર્યું નહીં ચંડ પ્રદ્યોતની એક નાચનારી હતી નર્તિકા એને બીડું ખાઈ લીધું ચંડ પ્રદ્યોતે એ કે સાહેબ હું ન પકડી લાવું તો મને કહેજો તમે ચંડ પ્રદ્યોતે કીધું તું માગી તે આપી સમજ્યા કથા હું વિસ્તારથી કરતો નથી તમને હા એનું જે મહત્વ આમાં કહેવામાં આવ્યું છે બસ બન્યો એ કે પેલી એ કહ્યું તમારે મને સમય આપવો પડશે એને કહ્યું સમય તું માંગે એટલો 4 મહિના 6 મહિના 1 વર્ષ 1.5 વર્ષ 2 વર્ષ 12 વર્ષ હવે કુમારને પકડીને અહીં લાવવો જોઈએ એને કહું લઈ આવીશ અને આવી કેટલીય કથાઓ શાસ્ત્રમાં છે તમે ભૂલતા નહીં હા અને એ બધામાં નાચનારી એ જ બીડું ઝડપ્યું છે એ નાચનારી જ આ કામ કરી શકે હા તો એને એક સાધ્વી પાસે 4 મહિના રહી ગઈ મારે દીક્ષા લેવી છે સમજ્યા કે દઈશ અને જૈન ધર્મના
બધા સિદ્ધાંત ને બધી ક્રિયા ને બધું દેવ વંદન થી માંડીને સમજાને સામાયિક ને પ્રતિક્રમણ ને બધું એને મોડે કરી નાખ્યું. શું પોતાની દીકરી અને બીજી નર્તિકાઓની એવી સુંદર ચાર દીકરીઓ એને શીખવાડી દીધું. અને પછી પોતે કોઈ ખૂબ શ્રીમંત શેઠ અને એના ચાર દીકરાઓ વાણુ પર સુવર્ણ દ્વીપ અને યવ દ્વીપ યાત્રા કરવા એ વેપાર કરવા ગયા. વાણ ડૂબી ગયું ને મૃત્યુ પામ્યા. અને પોતે અને પોતાની આ ચાર પુત્રવધુઓ બધી વિધવા થઈ ગઈ. માટે અમે પાંચે હવે દીક્ષા લઈશું. અને એ પહેલા એક વખત બધા તીર્થોની યાત્રા કરવા નીકળીએ. શું 1,00,000 સુવર્ણ મુદ્રાઓ ખર્ચવા માટે રાજા ચંડ પ્રદ્યોતના ખજાનામાંથી એને લઈ લીધી. નર્તિકાઓ પહેલેથી લઈ લે ડિપોઝિટ. તમે એક એક જગ્યાએ ચાવી છે, એક એક જગ્યાએ તમે સમજ્યા ને તું બસ. અને અને એ આવતા 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 જા જાય પુષ્કળ પૈસા પૈસા ઉછાળે. વર્ષિદાન અમે અમારે તો આપવું જ છે ને, શું પૈસા ઉછાળે. રાજગૃહમાં આવી પહેલેથી એને તપાસ કરી રાખેલી કે કઈ જગ્યાએ અભય કુમાર પૂજા ભક્તિ વગેરે દરેકના મોટે ભાગે એ પોતપોતાના દેરાસરો. મેં તમને કહ્યું એમ અમદાવાદ પાટણ પાલનપુર એવી મોટી જગ્યાએ પોતપોતાના નક્કી હોય. શું કે અહીંયા જ પૂજા કરવા જાય. હા કિરણભાઈ પૂજા કરવા જાય તો પાટણવાલા ચાલમાં નીચે દેરાસરમાં જ હોય. શું તમારે કઈ નાટક ભજવવું હોય તો તમારે સિનારીઓ પાટણ ચાલના દેરાસરમાં ગોઠવવો જોઈએ. બસ એને નક્કી કર્યું. અને એ હજી તો પૂજા કરવા અભય કુમાર આવે એ પહેલાં તો મંદિરમાં મોટો છાત્ર મહોત્સવ. અભય કુમાર આશ્ચર્ય પામ્યું. સોના રૂપાના ફૂલ અને સાચા મોતી એ ભગવાનને વધાર. આ દુનિયામાં આવી રીતે એક વખત વિક્રમ રાજા બેવકૂફ બની ગયો. અને બીજી વખત પહેલી વખત અભય કુમાર બેવકૂફ બન્યા અને બીજી વખત વિક્રમ રાજા બન્યા. અભય કુમાર વિક્રમ ની પહેલા થયા ને, એટલે હું સુધારો કરું છું. તો ધર્મ ને નામે માણસ ઘણી વખત ફટી જાય. એ અહીંયા બન્યું, ખુશ થઈ ગયા. પેલા અભય કુમાર ને પૂજા કરવા આવતા આમ જોયા ને પછી તો તમે હું તમન બોલતો હું કોલવેલા દેરા તમતા અને જો તમે આવો જોરથી લલકારું. ઓહો તમને લાગે શું કિરણભાઈની ભક્તિ છે. અમે ઉભા રહીને સાંભળેલા એટલે જ કિરણભાઈ લલકારતા હતા તમને જોયા એટલે. હા તમે દેરાસરમાંથી બહાર નીકળી ગયા હોત ને તો કિરણભાઈ ભગવાનને કહે કે સાહેબ હવે ઉપસ્થાન પતાવી દઈએ. હવે જય વિરાય જગત ગુરુ પતી ગયું. જો કરી ત્યાં સુધી આ પાંચ જણા ભક્તિ કરતા. હવે કુમાર જયારે બહાર આવ્યા ત્યારે બીજાઓ કેટલા ત્યાં પૂજા કરવા આવતા હતા. એ પૂજારીઓ કહેવા લાગ્યા સમજા કે નહીં યાત્રા કરવા આવે છે. શું વાન ડૂબી ગયું. હા શેઠ અને એના ચારે પુત્રો મૃત્યુ પામ્યા. દીક્ષા લેવાના છે જ્યાં જ્યાંથી આવ્યા છે ને ત્યાં ત્યાં વર્ષિદાન આપતા. ઓહો અભય કુમાર ઉભા રહ્યા બહાર નીકળ્યા. જ્યારે આ લોકો સમ એની અભય કુમારની રાહ જોતા હતા. હા
સમજ્યા ને શું? હવે કોણ પગે લાગે? એ પગે લાગે. રાજગૃહીના મંત્રી વરી એને નમસ્કાર કર્યો. એમને કહ્યું, મને ખુશી થઈ, ભોજન માટે ઘેરે પધારો. તો કે અમે ક્યાંય જતા નથી. તો કે પણ તમને ના ન પાડી શકે. પણ હવે તમને ના કેમ પાડીએ? હા, તમે એમ કરો, આજનું ભોજન તમે અમારી સાથે રાખો. આજે સાંજનું, કાલ સવારે તમારે ત્યાં આવી તમારે ત્યાં ભોજન કરીને નીકળી. હવે કુમાર શું કે? હવે કુમાર આવી ગયો. હવે કુમાર કે અહીં તમે પણ અમે તમારે ત્યાં આવીએ ને કાલે. આજ તમે અમારી જોડે જમો, બધું તૈયાર છે. બસ અભય કુમાર ગયા, સમજ્યા, પાઈ દીધું. અને અભય કુમાર બેભાન થયું, સમજ્યા. મુતકે રાત બાંધી શું અને વાનના ભંડકિયામાં ઠોકી બેસાડ્યા અભય કુમાર, એ રથના ભંડકિયામાં, સમજ્યા ને? રથ ઉપડી ગયા, અવંતિમાં આવી પહોંચ્યા અને બહાર કાઢી સભામાં દાખલ કર્યા. ચંડ પ્રદ્યોતે કહ્યું કે ભાઈ, તે મને મૂર્ખ બનાવ્યો. શું? અભય કુમારે કહ્યું, હા, તમે મને ધર્મને નામે ઠગ્યો છો. શું? હવે ચંડ પ્રદ્યોત કે તું બે ધર્મને અધર્મની રાજગૃહીમાં વાતો કરજે કે તો અહીંયા એક જ શરતે તારે રહેવાનું છે, મારા દરબારમાં તારે દરરોજ આવીને બેસવાનું. એક મેલ કાઢી આપીશ તને, રાજગૃહી જવાની વાત નહીં કર. તું અવંતિમાં નજર કેદ છે, કોઈ રીતે તને છોડીશ નહીં. કથા તો પુષ્કળ લાંબી છે, તમે સમજાય. અભય કુમાર કેમ ફસી જાય છે એનો આ પ્રસંગ. અભય અભય હતો ને, ચાર બનાવ જુદા જુદા બને છે, ચાર બનાવ જુદા જુદા બને છે, બિલકુલ જુદા જુદા. અને રાજાને મૂંઝવણ થાય છે એ ચારે બનાવો એટલે પાછી બીજી ચાર કથાઓ છે. તો એ ભગવાનની વિશેષતા તો આ છે, કથામાં કથામાં એમાં કથા. અને આમ આપણે જોઈએ તો આટલાય બધાની કથા જો કેવલી કે હા કે 29મી તારીખે સમજાને 8મા મહિનાની સનતભાઈને ત્યાં આટલા જ ભેગા કેમ થયા અને પૂર્વનો શું સંબંધ હતો, કેટલી કથાઓ ચાલે. હા, એટલે એમાં એ એક કથા છે. દાખલા તરીકે એની અંદર અવંતિમાં રોજ આગ લાગતી ઘરમાં, લોકો આવીને કહેવા લાગ્યા ઘરમાં આગ લાગે છે, ઘરમાં રાજા મૂંઝવણમાં પડી ગયો. તો રાજા કહેવા લાગ્યો, હવે રસ્તો શું કરવો? ભાઈ કુમારને પૂછ્યું કે ભાઈ શું કહે, એમાં કે શું મોટી વાત છે? રોજ ઘરમાં જો આગ લાગતી હોય ને તો ગામ બહાર એક મોટી આગ સળગાવો, આ બધી આગો બંધ થઈ જશે. ચાવી છે, અદભુત ચાવી. રોજ ઘરમાં ઝઘડા થતા હોય તમે સમજ્યા ને, એક મોટી આફત આવે ને બધા ભેગા થઈ જાય. અત્યારે તમે જુઓ ભારતની અંદર પેલો આમ પગ ખેંચે ને પેલી આમ પગ ખેંચે, જયલલિતા આલ્યા. કઈ જગ્યાએ વાજ પહેલી ખુરશી ઉલટાઈ જાય. હા, પણ હમણાં જો ચીન ચડી આવે કે પાકિસ્તાન ચડી આવે ને બધું ભેગું થઈ ગયું. તમે બહાર એક મોટી આગ સળગાવો, તમને બાર આગ સળગાવી બધી આગો બંધ થઈ. ચારે ચાર વાતો અદ્ભુત. આપણને લાગે સમજ્યા ને, કથાકારે આ વાત નથી કહી, જ્ઞાની ભગવંતો એ કહી. દર વખતે પ્રસન્ન થઈ અને ચંડ પ્રદ્યોત કે હા કે અભય, રાજગૃહી જવા સિવાય, મુક્ત થવા સિવાય જે વરદાન માગવું હોય એ માગી લે. અને અભય કુમાર કે સાહેબ જમે રાખો, અદભુત વાત છે. હા, તમે પણ એ શીખજો.
કોઈ વાર સ્વપ્નમાં પદ્માવતી આવે અને કે કઈ માગી લો, તમારે કેવું જમે રાખો, માગી લેવાની ઉતાવળ નહીં કરતા, સમજ્યા ને? બસ શું, ચાર વરદાન ભેગા થયા, ચોથું વરદાન થયું. હા, ત્યારે ચંડ પ્રદ્યોતે કહ્યું, ચાર ભેગા થયા, એ કહ્યું સાહેબ માગી લઉં આવ્યા, રાજગ્રોહી નહીં જવા દઉં, કે મારે જવું પણ નથી. હવે મારી ઈચ્છા એ છે, હા, કે મારા અંતિમ અવશેષો અવંતિમાં સ્થાન થાય. તમે એમ કરો, શું રાજા ચંડ પ્રદ્યોતને ચાર વસ્તુઓ ખૂબ પ્રિય હતી. હા, એક એનો સમજાને ચંદનના કાષ્ટનો બનાવેલો રથ હતો, યાદ એ છે. બધામાં તત્વ છે, કાનો માત્ર એમાં એવો શાસ્ત્રમાં ત્રિશક્તિ સલાકા પુરુષ ચરિત્રની એક ગાથા એવી નથી કે એની પાછળ અર્થ રહસ્ય ન હોય. હા, એ રથ જે છે, એની પાછળ અનલગીરી હાથીને બાંધો. અનલગીરી હાથી એટલે અહંકાર, અને એ હાથી ઉપર તમારો લોજંગ નામનો જે દૂત છે એનો આખો ઇતિહાસ છે. આ બધી વાતો હું તમને પૂર્ણ વિગતથી કહેતો નથી, તમારામાં કોઈ વાર જિજ્ઞાસા જાગે તો તમે એને માટે વધુ સાંભળવાનો પ્રયત્ન કરજો. એ લોજંગ એને અવંતીથી માંડી અને ભૃગુ કચ્છ મોકલવાનો હોય ને એક દાડામાં આવ્યો હોય, બધા ભય પામતા એનાથી કે આ એટલો જડ. એ મન છે, એ મન એ લોજંગ નામનો ચંડ પ્રદ્યોતનો દૂત છે. તમે અહીંયા બેઠું છે ને ક્યાંય કેટલાનું ભારતમાં દોડી ગયું હશે, કાં તો લંડન, કાં તો એન્ટવર્પ, કાં તો ન જાણે ક્યાં. તો તમે બેઠા અહીંયા હો અને મારું મન ચંદ્રલોકમાં અને મંગળ ઉપર પહોંચ્યું. તો બસ એ હાથી સમજ્યા ને, આ રથ જે છે એની પાછળ જોડવો, તમારો લોહજંગ નામનો એ જે છે એ રથ ચલાવે, મન એને ચલાવે, અને હાથી ઉપર તમે માતા શિવાદેવી, શિવાદેવી એ સમ્યક બુદ્ધિ છે, હા, અને એ બેની વચ્ચે હું છત્રમાં તો છે, માતા શિવાદેવીના ખોળામાં હું, હા, આપણે અવંતીના મધ્યભાગમાં અગ્નિની ચિતા પ્રગટાવી. સાહેબ, મેં તમારી પાસે રાજગૃહે જવાનું માગ્યું જ નથી. આપણે બધા અહીંયાથી સીધા મહાવીદે જઈએ, અગ્નિ પ્રવેશ કરી નાખી. કોઈ મોખ ચંડ પ્રદ્યોતને હતો નહીં. ચંડ પ્રદ્યોતે કહ્યું, હા, તને છોડી મૂકું છું, તું જા. હા, એ ચંડ પ્રદ્યોત પોતે કહે તમને શું. અને ચંડ પ્રદ્યોત જ્યારે કહ્યું એને તને જવાની છૂટ આપું છું, ત્યારે ઊભા થઈ અને અવંતીની સભામાં વિશેષતા જ્યાં, અને ચંડ પ્રદ્યોતની અવંતીની સભામાં ઊભા થઈને આ કહેવું, અભય કુમારનો અહંકાર નથી. તમે જો શાસ્ત્રીય સમજો તો એને કહ્યું કે સાહેબ, ધર્મનો પ્રપંચ કરીને તમે મને પકડી લાવે છો, હું તમને દોળે દિવસે મધ્યાહ્ન થયું હશે, સૂર્ય અવંતીના આકાશમાં પ્રકાશતો હશે, તમે બૂમો પાડતા છો કે હું ચંડ પ્રદ્યોત છું અને આ મને પકડીને લઈ જાય છે, ત્યારે મુસ્કે રાટ બાંધી વરેડા વડે જો તમને ધોળે દાડે અવંતીમાંથી ન લઈ જાઉં. અભયકુમાર નામ છે કે નથી?
ચંદ્ર પ્રદ્યોત હસવા લાગ્યો. ચંદ્ર પ્રદ્યોત કહેવા લાગ્યો, તારા જેવા બઢાઈ મારનાર ક્રોધ માન માયા લોભને એમ જ લાગે છે કે સમ્યક બુદ્ધિની આ બધી બઢાઈઓ છે, પણ સમ્યક બુદ્ધિ વડે જ તમે કસાય પર કાબુ મેળવી શકશો. બસ બન્યું. આવ્યો ત્યાં, જ્યારે સમાચાર સાંભળ્યા ક્ષણિક રાજા બહુ ભારે નારાજ થઈ ગયા ચંદ્ર પ્રદ્યોત ઉપર. સમજ્યા ને અભય કુમારે કહ્યું, નારાજ થવાની કોઈ જરૂર નથી, આપણે એના ઉપર ચઢાઈ કરી શકીએ એમ નથી. આમે હું ને તમે ક્રોધમાન માયા લોભ કચાયો ઉપર ડાયરેક્ટ યુદ્ધમાં હારી જઈશું, તમે યુદ્ધ કરી નહીં શકો. સમજ્યા ને, એ તમારે કોઈ અભય કુમારની ટેકનિક જ વાપરવી પડે. એ વાતને 6 મહિના કાઢ્યા 180 દર, અને 6 મહિનામાં બિલકુલ ચંડ પ્રદ્યોત જેવો જ એક માણસ એને અભય કુમારે ભરત ક્ષેત્રમાં શોધી કાઢ્યું. શું એ માણસને લઈને ક્ષણિક રાજાની જે નર્તકીઓ હતી એની 2 યુવાન દીકરીઓને લઈને અને પોતે એક વેપારીનો વેશ ધારણ કરીને અવંતીમાં આવી પહોંચ્યો, અને મધ્ય બજારની અંદર પુષ્કળ મોંઘા પૈસા આપી એક દુકાન લીધી. હા, જે કોઈ મળે એને કે ફલાણા નગરથી આવ્યો છું, અવંતીના વૈદોનું મેં સાંભળ્યું છે, મારો મોટો ભાઈ બીમાર છે. સમજાય, બધા કે સારું થઈ જશે, અવંતીમાં ઘણા વૈદો છે નામાંક. એને એક વૈદ શોધી કાઢ્યો કે જે વૈદ પોતે જ્યાં દુકાન લીધેલી એનાથી એ દરવાજા તરફ હતો કે જે દરવાજેથી રાજગૃહમાં જવું વધારે અનુકૂળ હતું. સમજ્યા ને, એને શોધી કાઢ્યું. જો હવે બીજા દિવસથી સમજ્યા ને, આ નાનો ભાઈ કે ગાન પણ આવી ગયું છે મારા મોટા ભાઈ, એની પત્ની ગુજરી ગઈ ને પછી એને એકદમ આઘાત લાગ્યો. બધા કે ભાઈ બને છે તો કર્મની વિટંબના છે ભાઈ, શું કરીએ હવે, આવે એ તો ભોગવવાનું છે આપણે. સમજ્યા ને, શું પેલાને ખાટલામાં બાંધે, સવારના 11:30 વાગે એ ખાટલો 4 જણ ઉપાડે, પેલાને બાંધ્યો હોય, એને બાંધ્યો હોય અને એ ચીસો પાડતો હોય કે આ મને છોડાવો, હું રાજા ચંદ્ર પ્રદ્યોત છું. બધા કે આ ભાઈ, આ તું રાજા ચંદ્ર પ્રદ્યોત જ છે, શું તારો ભાઈ દવા કરશે ને સારું થઈ જશે તને. શું દરરોજ આંસુ સારતા સારતા હવે કુમાર એને પહેલા દરવાજે લઈ જાય, એ વૈદ્યને ત્યાં અને એ દરવાજેથી એને અહીંયા લાવે દરરોજ. સમજાય ને, 45 દાડા આરાધના છે હો, આ સાધના છે. તમે આને ગાલ પર નહીં સમજતા, શું દરરોજ લઈ જાય ને લાવે, લઈ જાય ને લાવે. હા, અને પેલો ચીસો, અરે કોઈ છોડાવો, મને મને છોડાવો. શું બધા કે તને સારું સારું થઈ જશે, અને બને છે. એક પ્રસંગ મને યાદ આવે છે. શું મધ્ય ભારતની અંદર ભારત સરકાર તરફથી સમજ્યા ને, શું એક એસાઇલમ, એ ગાડાઓનું એ ચલાવવામાં આવતું. ભોગ જોગે બન્યું એવું, એ વખતે પ્રાઇમ મિનિસ્ટર જવાહરલાલ નહેરુ હતા, તો જવાહરલાલ નહેરુ ત્યાં નજીકમાં આવવાના હતા કોઈ મોટા ગામમાં. સમજ્યા ને, શું અહીંયાથી કાર્યકરો ત્યાં ગયા, એને કીધું આપણા ગવર્મેન્ટનું છે અને સાહેબ 1/2 કલાક ગાડીમાં તમે આવશો ને, અને એક જણને રજા પણ આપવાની છે, તમારે હાથે જો એને રજા અપાય બહુ સારું. જવાહરલાલજીએ સ્વીકાર્યું, આવ્યા પોતે. સમજ્યા ને, બધા બીજા ઘણા અમલદારોને બધા આવેલા.
પેલાને લાવવામાં આવ્યો, જેને છોડવાનો હતો ને એને, એને જે જવાનો હતો હવે સમજ્યા ને, આવ્યો. જવાહરલાલ નહેરુએ એને બુફે આપ્યું, સમજ્યા ને શું. હા શું, પેલો નીકળ્યો, પેલો બધાને પગે લાગ્યો, હા થોડો આગળ ચાલ્યો સ્ટેજ ઉપરથી જવા માટે, સમજ્યા ને. કાર્યકર્તાઓએ કીધું એને નજીકમાં એના ગામ સુધી મૂકવા માટે ગાડીની એ વ્યવસ્થા આપણે જ કરી છે. જાય પેલો પાછો આવ્યો, પેલા આવીને નહેરુજીને પૂછ્યું, હા આપનું નામ શું? કે મને રહી ગયું પૂછવાનું. એમને કીધું જવાહરલાલ નહેરુ. કે વાંધો નહીં, છ મહિનામાં તમે સાજા થઈ જશો. હું આવ્યો ત્યારે હું પણ એ જ કહેતો હતો કે હું જવાહરલાલ નહેરુ છું. હવે આજે મને ખબર છે, સમજ્યા ને, કે હું મુંગારામ છું. જવાહરલાલ તમે પણ સાજા થઈ જશો. બસ કથામાં એ 6 મહિના પછી, સમય 45 દાડા પછી લઈ જવાને લાવવા પછી થાય એને એક યુક્તિ કરી. સામાન્ય યુક્તિ છે, ઘણી કથાઓમાં એ યુક્તિ આવે છે. સમજા કે નહીં? પેલી બે શું, પોતાના ભાઈની બે વિધવાઓ હતી, એક બીજો નાનો ભાઈ હતો, મધ્યનો ભાઈ અભયકુમાર, મોટો આ ગાંડો હતો એ, અને નાના ભાઈની આ બે વિધવાઓ છે એમ તો લાવેલો. એના નખ કાપવા માટે દાસી ચંદ પ્રદ્યોતના હજામને બોલાવી લે. સમજા કે નહીં? હજામ આવ્યો, પેલો પડદો રાખેલો, એમને આંગળીઓ બહાર કાઢીને પેલા કાકા સમજા કે શું. અને પછી શું, બે જણના નખ કાપવાના, 5 થી 10 સોનામાં આપી. જમને આશ્ચર્ય થઈ ગયું. દાસીએ કહ્યું, પૈસાનો અહીંયા હિસાબ નથી, તમે લઈ જાઓ, પણ તમારે 2-3 દાડે આવવું અહીંયા. હા, કારણ કે અમારી બાઈઓને સમજ્યા ને શું, થોડા કે નખ વધે ગમતું નથી, અને એમાં અજામને સમય હવે થઈ ગયો છે. નહીં તો અજામની પુષ્કળ વાતો મારી પાસે છે, અજામથી સાવધ રહેવું. કારણ શાસ્ત્રોમાં અજામનું વર્ણન, કંદોઈનું વર્ણન, માલણનું વર્ણન શાસ્ત્રોએ અદ્ભુત આપ્યું છે. તમે આ અજામને ને આ કંદોઈને નહીં સમજતા. હા, ઘાંચડનું વર્ણન કન્સેપ્ટ છે, કે જે વિક્રમ રાજાની કથામાં પેલી ઘાંચણ પંચદંડમાં એક દંડ કરી અને આખી દિવાલ ઊભી કરી દે છે. વિક્રમ રાજાને કહે છે, આ તોડો તો ખરા કહેવાઓ. અને મને અત્યારે એ કથાઓ કહેવી ને, હું તમારું ધ્યાન દોરું છું, આમાં જે ડેપ્થ ભરી છે. શું હજામને ખૂટી થઈ ગઈ. 3 વાર હજામે નખ કાપ્યા પછી 3જી વારમાં પેલીએ દાસીને કહ્યું, દાસી અંદર મોડું કરે ને બહાર કરે, એને કહ્યું સમજા કે નહીં, કે અમે અહીંયા ગઈકાલે હાથી ઉપર કોઈને જતા જોયા. સમજ્યા ને શું, શું એનું ગૌરવ, એનો તમને ખબર નથી, અવંતીના મહારાજા છે ચંદ્ર પ્રદ્યોત. અચ્છા શું વાત કરો છો? પેલી બંને કહેવા લાગી, હા અમે આટલા વખતની અંદર, હા આવા કોઈ મહાપુરુષને તો અમે જોયા જ નથી. સમજાય ને? અજામે જઈ અને આ આખી વાત રાજા અજામના પેટમાં વાત રહે નહીં, રે જેના પેટમાં વાત ન રહે એને સમજી લેવું કે કઈ કઈ ક્વોલિટી અજામની આપણામાં આવી છે. શું તમે સાવરતાઈ શકો? બસ પત્યું એ, એને રાજા ચંડ પ્રદ્યોત ન કહ્યું. રાજા છંદ પ્રદ્યોતે કીધું, હા પણ તે બંનેને જોઈ ના, કે એમને પોતાના ગોખમાંથી તમને જોયા. મેં એ કહ્યું છે કે 2 અઠવાડિયે હાથી ઉપર બેસીને નીકળે છે, હા અવંતીના મુખ્ય રાજમાર્ગ ઉપર વડના ઝાડ પાસે જે ઘર છે તમે ઊંચી નજર કરજો,
એ લોકો આ વખતે આવતીકાલે તમને જોતશે, એને ઊંચી નજર કરી, માણસ નીચી નજર કરીને ફસી જાય, પણ દુષ્ટ લોકો ઊંચી નજર કરે તો એ ફસી જાય. પેલી બે બાર મોડું કાઢ્યું, ફસી ગયા. અને એ વચ્ચે એ દૂત આજામ બન્યું. પેલીઓએ કહ્યું રાજા એને આવવું હોય તો આવે, સમજ્યા ને, પણ અમારો ભાઈ ત્રણ દાડા પછી બહારગામ જવાનો છે, એટલો સ્ટ્રીક છે ને કે અમે છૂટકે ચા ન કરી શકીએ, સમજ્યા ને. એ ભાઈ એટલે ભાઈ કુમાર બસ. અને એ ત્રીજે દાડે રાજાએ ત્રણ દાડામાં મુશ્કેલીએ કાઢ્યા, અને ત્રીજે દાડે અજામ જોડે રાજા આવ્યો, સમજ્યા ને. આગળના ગામોની અંદર સમજ્યા ને, એક આગળ દરવાજો જાહેર હોય પણ પાછળ પણ એક બીજો નાનો દરવાજો હોય. તમે અમદાવાદ પાટણ પાલન પાટણમાં છે અમારે, સમજ્યા ને. શું અને ચોરી છુપીથી આવે એ પાછલા દરવાજે જ આવે. શું આ બધી વાત પાછળ તત્વજ્ઞાન છે. અમે સમજાય ને, એ બે જણીઓ આવી, સમજાય ને. શું અને શરબતનો પ્યાલો રાજાને આપ્યો. રાજા બેભાન થઈ, હવે કુમાર આવ્યો, મુકે રાટ બાંધ્યો, કપડાં ચેન્જ કરી નાખ્યા. પેલાના જે કપડાં હતા ફાટેલા એ બધા રાજાને પહેરાવી રાખ્યા. આખી રાત રાજાને પૂરી રાખ્યો. બીજે દિવસે બધું આટોપી લીધું. બપોરના 12:30 વાગે અવંતીના આકાશમાં સૂર્ય જ્યારે ઉગ્યો હતો ત્યારે ચાર જણાએ પેલો ખાટલો ઉભા, તમને ખબર છે હવે, એટલે એમાં રિપીટેશન કરવાની જરૂર નથી. રાજા ખીજાતો હતો, બધા કે સારું થઈ જશે, તમે ચિંતા કરો નહીં, તારો ભાઈ દવા કરાવે, લે દવા બરાબર બરાબર લે. અને પેલા એ મધ્ય ભારતના એસાલમમાં જેમ જવાહરલાલ નહેરુને કીધું હતું, હા, કે તમે ચિંતા ન કરો, સમયના રોયા સાજા થઈ જશો. ખીજાતો રહ્યો અને પેલા દરવાજે દરવાજા બહાર બાંધીને ભંડકિયામાં ધકેલી દીધો. રાજા ગૃહ આવી પહોંચ્યો, સમજ્યા કે. ક્ષણિક રાજાને કેવડાવ્યું, ક્ષણિક રાજાએ તલવાર કાઢી. હવે કુમારે કહ્યું, મારા સ્વાગત કરો એમ પ્રેમથી. હા, તમે ક્રોધમાન માયા લોભને ખીજાવતો કામ નહીં લાગે. ક્રોધનું ક્ષમામાં, માનનું નમ્રતામાં, માયાનું સરળતામાં અને લોભનું ઔદાર્યમાં સ્વાગત કરવાનું છે, સબ્લિમેશન કરવાનું છે, સમજ્યા. આવ્યા ક્ષણિક રાજા, આવ્યા ક્ષણિક રાજા એ સમજ્યા. અભયકુમાર, અભયકુમારે કહ્યું, મહારાજ રાજગૃહની યાત્રા કરવા તમે આવ્યા છો એમ માનજો. ગૌરવ ભેર, હા, મારા મંત્રીઓ તમને મૂકી દેશે, તમે રાજ્ય દરબારમાં તમારું અમારે સ્વાગત કરવા. બસ, સમજ્યા કે નહીં. શું જૂની કથાઓમાં જેમ આવે છે એમ, હા, દુશ્મનાઈ મૈત્રીના રૂપમાં પરિણત થઈ જાય છે, સમજ્યા કે નહીં. અભયકુમારે પોતાની પ્રતિજ્ઞા પૂરી કરી. અભયકુમારની ઘણી કથાઓ છે, સમજાય, પણ તમે હવે જ્યારે પણ એ સાંભળો એ વખત તમે વિચાર કરજો કે મોક્ષના માર્ગની અંદર સહાયક થવા માટે આ કથાઓમાં કોઈ, હા, સુપ્રા સ્પિરિચ્યુઅલ ટેકનિક બતાવવામાં આવી છે. એ જે ટેકનિક બતાવવામાં આવી છે, સમજાને, બે ત્રણ પ્રસંગો મેં તમને અહીંયા કહ્યા છે. આ આખી કથા જે છે ચંડ પ્રદ્યોતના રાજગૃહીના ઘેરાની, હા, એ માનવ દેહ ઉપર કથાઓનો જે ઘેરો છે, વાર્તાલાપ પૂરો કરું છું. 3:30 થી 5 સુધીનો જે સમય હતો
આજનો અત્યારનો વિષય કુશલાનુબંધી પુણ્યનો રાખવામાં આવ્યો હતો. તમારી બે ત્રણ મિનિટ લઈ લઉં છું પૂરું કરતા પહેલા. કુશલાનુબંધી પુણ્ય મોક્ષ માર્ગમાં જવામાં જે સહાયક, પુણ્યના એ પ્રકાર કહેવામાં આવે છે. પુણ્યાનુબંધી પુણ્ય, પુણ્ય વડે તમે બીજું પુણ્ય વાવો અને ઉગાડો, તમે સમજ્યા ને. પાપાનુબંધી પુણ્ય, પુણ્ય પુણ્યને લીધે તમને સામગ્રી, સાધન, સત્તા પુષ્કળ મળે, તમે એનો દુરુપયોગ કરો, એ પાપાનુબંધી પુણ્ય છે. જે દાડે આપણે કર્મ વિજ્ઞાનનો વિષય છે ત્યારે અનુબંધ શબ્દ શું છે, પાપાનુબંધી, પાપનો અનુબંધ કરાવવાનો. કર્મ બંધન એટલું દુઃખવાળું નથી જેટલો અનુબંધ દુઃખવાળું છે. એ અનુબંધના સ્વરૂપનું વર્ણન આપણે આવતીકાલના સાંજના વાર્તાલાપમાં કરીશું. સમજ્યા ને. આજે કુશલાનુબંધી પુણ્ય માટે નથી કીધું, એ હવે તારીખ 20-26 સુધીના વાર્તાલાપોમાં આપણે ક્યારે એ વિષયને પણ કવર કરી લઈશું. પરંતુ આજે જે વિસ્તારથી અભયકુમારની કથાનો આપણે વિચાર કર્યો છે, મારી તમને વિનંતી એક જ છે કે તમે શાસ્ત્રમાં આવેલી વસ્તુઓને ઇતિહાસના મૂલ્યથી નહીં જોતા. લિંકનનું કે વોશિંગ્ટન કે જેફરસનનું ચરિત્ર, ક્લિન્ટનનું ચરિત્ર એવી રીતે શાસ્ત્રમાં આપવામાં આવેલા ચરિત્રો નથી. શાસ્ત્રમાં આપવામાં આવેલા ચરિત્રોની પાછળ અર્થ પાછળ અર્થ પાછળ અર્થ છે. અને તમારે ને મારે એ શોધવા પડશે, તમારે અને મારે એ શોધવા પડશે. અમે નથી સમજ્યા, અને અમે નથી સમજ્યા એથી ઘણી ગૂંચવણ થાય છે. હા, મારે એનો ખુલાસો કરવો પડ્યો વાર્તાલાપમાં, પર્યુષણની અંદર. કેટલાકોએ મને પ્રશ્ન પૂછ્યો, ભગવાન જેવા ભગવાન કોસંબીમાં આવીને એ અભિગ્રહ લે, રાજકુમારી હોય ને વેચાઈ જાય ને, માથે મુંડન ચંદનમાલાની વાત કરું છું, હ પગમાં બેડી હોય ને. અરે કેટલા યંગસ્ટરો મને પૂછવા લાગ્યા, મોટા પણ હતા, મને કે ભગવાને એ વિચાર કર્યો, આંખમાં આંસુ હોય. ભગવાન તો એ વિચાર કરે બધાની આંખમાં સ્મિત હોય, પ્રસન્નતા હોય. મારે ખુલાસો કરવો પડ્યો. તમે સમજી રાખો, આપણે ત્યાંની કથાઓ એ વાર્તા નથી, હા, પરંતુ એ ફોર્મ્યુલા છે. જીવનનું પરિવર્તન કઈ રીતે કરવું, તમે એ રીતે જો સ્વાધ્યાય સાંભળો તો અંદરનો ઉગાડ થશે, અને અંદરની થર્ડ આઈ, ત્રીજી આંખ ઉઘડશે, અને અંદરનો થર્ડ ઇયર, આ બે કાન વચ્ચે એક અંદર કાન છે, એ થર્ડ ઇયર ઓપન થશે. સર્વનો એ થર્ડ ઇયર ઓપન થાય એ પ્રાર્થના કરું છું. સર્વ મંગલમ મંગલ્યમ, સર્વ કલ્યાણકારણમ, પ્રધાનમ સર્વ ધર્માણામ, જૈનમ જૈતિ સાતનમ, અંગૂઠે અમૃત વસે લબ્ધિતના ભંડાર, શ્રી ગુરુ ગૌતમ સમરીએ મનોવાંચિત ફલદાતર. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શિવમસ્તુ સર્વ જગતઃ, સુઈણો ભવંતુ જીવા, જગતના સર્વ જીવો સુખી રહો. સુઈણો ભવંતુ જીવા, સુખી રહો જગતના સર્વ જીવો, સુઈણો ભવંતુ જીવા. તમારો સર્વનો આ જીનવાણી આટલા ભાવપૂર્વક આટલી એકાગ્રતાથી સાંભળવા માટે વારાવાર આભાર માનું છું. વાર્તાલાપ આપણે ચાલ.